વર્ષો પહેલાં બોક્સ ઓફિસ ઉપર સૌથી વધુ કમાણી કરેલી ફિલ્મ એટલે દેશ રે જોયા દાદા પરદેશ જોયા આપણા જમાનામાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ એટલે તમે કહેશો છેલ્લો દિવસ એના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક રાડો લઈને આવ્યા છે અને ભાઈ સવાસોથી તો વધારે એક્ટરે આમાં કામ કર્યું છે તો મને માફ કરજો કદાચ હું એકાદ કલાકારનું નામ ભૂલી જાઉં તો એવું ના વિચારતા કે એણે સારું કામ નથી કર્યું કામ તો આ આખી ટીમે એટલું પથ્થર ફાડ કર્યું છે ને કે રાડો જોઈને બોક્સ ઓફિસ ઉપર તો બૂમો પડવાની છે હમ પૈસાની બી અને ઓડિયન્સની બી કહે છે કે આ ડિરેક્ટર અને આ કાસ્ટ ક્યાં હતી આ સ્ટોરીમાં પ્રોડ્યુસર આટલા પૈસા નાખ્યા એના માટે ધન્યવાદ કારણ કે સારી સ્ક્રિપ્ટ તો આમ પણ માર્કેટમાં મળતી નથી ને સારી સ્ક્રિપ્ટમાં પૈસો નાખનારો વ્યક્તિ તો બિલકુલ નથી મળતા હોતા હા ગુજરાતી પિક્ચરમાં ઘણી બધી વાર એવું થાય કે એક ટ્વિસ્ટના પણ ફાંફા હોય છે ક્લાઇમેક્સ માટે આપણને કોન્ફ્લિક્ટ જોઈએ એ પણ નથી હોતો પણ રાડો ફિલ્મની અંદર દર પાંચ દસ મિનિટે કંઈક એવું ઊભું થાય ને કે તમને જકડીને રાખે ભાઈબંધ સાથે વાત કરવા જશો તો ઇમ્પોર્ટન્ટ સીન મિસ થઈ જશે એટલી મોસ્ટ એન્ગેજિંગ ગુજરાતી ફિલ્મ બનાવી છે કૃષ્ણદેવ યાજ્ઞિકે રાડો જેણે છેલ્લો દિવસ અને કરસનદાસ પેન યુઝ બનાવી છે એ વ્યક્તિએ કેમ પાંચ વર્ષ લીધા છે રાડો બનાવવામાં એ ફિલ્મ જોશો એટલે સમજાશે કારણ કે ગુજરાતના ઇતિહાસમાં આટલી મોંઘી અને આટલા બધા કલાકારોથી ભરેલી પહેલી ફિલ્મ આવી છે હિતુ કનોડિયા એઝ અ પોલીસ ઓફિસર ગજબ સ્પેશિયલી છેલ્લો સીન હા 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 અને હિતેન કુમાર તો સિંહની જેમ જ્યારે ત્રાડ પાડે છે ને ક્લાઇમેક્સના બિલકુલ પાંચ મિનિટ પહેલાં ત્યારે એમ થાય કે ભાઈ આ બધા કલાકારોને જ્યારે કૃષ્ણદેવ જ્યાંથી જેવા આમ ડિરેક્ટર મળી જાય ને આવી એક ફિલ્મ આવે ને તેવું કહેવાનું મન થાય કે ભાઈ રાડો ને તમે બીજી ભાષામાં પણ રિલીઝ કરો ને તો બૂમો પડાવશે મને રાડો સખત ગમી હા બૂમો બહુ જ છે માથું ચડી શકે એમ છે માત્ર એવા લોકોને જેને ગુંડાગર્દી રેવેન્જ સ્ટોરી નથી ગમતી બાકી યશ સોનીની એક નવી જ ફેન ફોલોઈંગ ઊભી થવાની છે રાડો પછી